વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે નફાખોટની અંદર ડિસ્કાઉન્ટના દાખલાની આપણે ચર્ચા કરતા હતા, બરાબર છે? ત્યાર પછી આજના સેશનની અંદર એ ચર્ચાને આગળ વધારીએ. તો જો આજના સેશનનો પહેલો પ્રશ્ન શું કહે છે તમને, તો કે ભાઈ પંકજ 10 રૂપિયા કિલોના ભાવે ચોખા ખરીદે છે અને તેના ઉપર છાપેલી કિંમત છાપે છે, જેથી એને 20% નફો મળે છે. જો કે તેનો ખામીયુક્ત વજન કાંટો 1000 ગ્રામ દર્શાવે છે, ત્યારે તે વાસ્તવમાં 800 ગ્રામ છે. તો વાસ્તવિક લાભની ટકાવારી કેટલી છે? તો જો ટોટલ નફો કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો, તો નફો મળે છે 20%, બરાબર છે? ટોટલ નફો કેટલો થાય છે? તો નફો મને મળે છે 20%, એટલે કેટલું થશે? 20% એટલે 5 થી 6, બરાબર છે? ટોટલ નફો 20% મળે છે, એટલે કેટલા થઈ જશે? 5 થી 6. હવે એવું કહે છે કે ખામીયુક્ત વજન કાંટો જ્યારે 1000 ગ્રામ દર્શાવે ત્યારે ખરેખર છે કેટલું? તો કે 800 ગ્રામ જ છે, બરાબર છે? એટલે 800 ગ્રામે કેટલું છે? તો કે 800 ગ્રામ જ્યારે હોય ત્યારે ખરેખર, એટલે કે 1000 ગ્રામે ખરેખર કેટલું દેખાડે છે? તો કે 800 ગ્રામ દેખાડે છે, બરાબર છે? 1000 ગ્રામ જ્યારે દર્શાવે ત્યારે વાસ્તવમાં કેટલું છે? તો કે 800 ગ્રામ છે. બસ છેદ ઉડાડી નાખો એટલે ગુણોત્તર મળશે કેટલો? તો કે 0000 ઉડી ગયા. 4 2 8 5 2 10, તો ગુણોત્તર કેટલો થઈ ગયો? 4 થી 5. છેદ ઉડાડી નાખો, 5 5 ઉડી ગયા, જવાબ કેટલો આવશે? 4 થી 6. કેટલો વધારો થયો? તો કે 4 થી 6માં 2નો વધારો થયો. કોની સાપેક્ષે? તો 4 ની સાપેક્ષે, ગુણ્યા 100. છેદ ઉડાડશો કેટલા થશે? તો કે 2 દુને 4, 50 દુને 100, એટલે જવાબ આવશે 50%. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એની અંદર, એટલે આપણો સાચો જવાબ કયો થશે? ઓપ્શન નંબર એ. ફરીથી એકવાર દાખલાને સમજો, શું કીધું છે? તો કે મને એવું કીધું છે કે પંકજ છે એ 10 રૂપિયાના કિલોના ભાવે ચોખા ખરીદે છે અને છાપેલી કિંમત છાપે છે, ત્યારે 20% નફો મળે છે. 20% નફો એટલે કેટલો થઈ જશે? 5 થી 6. હવે એવું કહે છે કે તેનો ખામીયુક્ત વજન કાંટો 1000 ગ્રામ જ્યારે દર્શાવે ત્યારે વાસ્તવમાં કેટલું છે? તો વાસ્તવમાં અત્યારે છે 800. તો છેદ ઉડાડશો એટલે કેટલા થશે? 2 0 2 0 ઉડી ગયા, અહીંયા થશે 5 2 10, અહીંયા થશે 4 2 ને 8, પણ આપણે ખબર છે ગુણોત્તર ઊંધો લખશો એટલે કેટલા થશે? 4 થી 5, બરાબર છે? ગુણોત્તર કરશો એટલે કેટલા થશે? 4 થી 5, 5 5 ઉડી ગયા, જવાબ કેટલો આવશે? 4 થી 6. કેટલો વધારો થયો? તો 2નો વધારો થયો. કોની સાપેક્ષે? તો 2 જ મારી પાસે છે, 4, એટલે 4 ની સાપેક્ષે, ગુણ્યા 100. છેદ ઉડાડશો એટલે કેટલા થશે? 2 દુને 4, અને છેદ ઉડાડશો એટલે કેટલા થશે? 50 દુને 100, એટલે જવાબ આવશે 50%. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર એની અંદર. ત્યાર પછીનો દાખલો શું કહે છે? તો 10% અને 20%ના 2 ક્રમિક ડિસ્કાઉન્ટનું એકંદરે ડિસ્કાઉન્ટ શું મળે? તો જો દાખલો તમે 2 રીતે ગણી શકો, અને આની આપણે બેઝિક સેશનની અંદર ચર્ચા કરેલી જ છે, બરાબર છે? જ્યારે આપણે આનો કન્સેપ્ટ સમજાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું 2 રીતે દાખલો થાય, એક તો સૂત્રથી થાય અને એક તો સક્સેસિવ કેસથી થાય. જો 2 રીતે તમને દાખલો સમજાવું છું, સૂત્રથી કઈ રીતના થાય અને સક્સેસિવથી કઈ રીતના દાખલો થાય. જો પહેલાં સૂત્રથી દાખલો ગણાવું છું, સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે d1 વત્તા d2 માઇનસ d1 d2 છેદમાં 100, બરાબર. d1 d2 શું છે? તો કે ડિસ્કાઉન્ટ છે. d1 d2 શું છે? તો કે ડિસ્કાઉન્ટ છે, એટલે d1 d2 માઇનસ d1 d2 છેદમાં 100, એટલે d1 કેટલા છે? તો કે પહેલી વખત 10 છે. d2 કેટલા છે? તો કે 20 છે. માઇનસ d1 d2, એટલે 10 × 20 છેદમાં કેટલા થઈ જશે? 100. છેદ ઉડાડશો એટલે કેટલા થશે? તો જો અહીંથી 1 0 1 0 1 0 1 0 ઉડી ગયા, અહીં 10 વત્તા 20, એટલે જવાબ આવશે 30 માઇનસ 2 એકા 2, અને 30માંથી 2 જાય એટલે જવાબ આવે 28%, એટલે 28%નું ડિસ્કાઉન્ટ મળ્યું. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સીની અંદર. હવે આમ ન ગણવું હોય તો સક્સેસિવથી કઈ રીતના દાખલો ગણાય? તો વિદ્યાર્થી મિત્રો, 10% અને 20% આપ્યા છે તમારી પાસે, 10% અને 20% છે. તો 10% એટલે કેટલા થઈ જશે? 10 થી 9. 20% એટલે કેટલા થઈ જશે? 5 થી 4. ગુણાકાર કરશો એટલે કેટલા થઈ ગયા? તો 10 5 50, અહીંયા ગુણાકાર કરશો એટલે 9 4 ને 36. કેટલો ઘટાડો થયો? તો 14નો ઘટાડો થયો. કોની સાપેક્ષે? તો 2 જ મારી પાસે 50 છે, તો 50 ની સાપેક્ષે, ગુણ્યા 100. છેદ ઉડાડશો એટલે 50 દુને 100, એટલે 14 દુને 28% થશે. તો એ જવાબ કયો આવશે? 28%ની. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર સીની અંદર.
એટલે તમે સૂત્રની રીતે દાખલો ગણો તોય ભલે અને સક્સેસિવથી દાખલો ગણો તોય ભલે, બેયમાં જવાબ સરખો જ આવશે. પણ સક્સેસિવ રીતની પ્રેક્ટિસ રાખજો. શું કામે? કારણ કે અપૂર્ણાંકવાળી જો તમને ટકાવારી પૂછશે, એટલે કે પોઈન્ટવાળી ટકાવારી જો તમને પૂછશે, તો ત્યારે સૂત્રની રીતે તમે દાખલો ગણી શકશો નહીં, સક્સેસિવની રીતે તમારે દાખલો ગણવો પડશે. બરાબર છે? જો ત્યાર પછીનો દાખલો, અહીંયા જો તમને ત્રણ ડિસ્કાઉન્ટ આપ્યા છે, 10%, 20% અને 30% આવા ત્રણ ડિસ્કાઉન્ટ આપ્યા છે, અને એકંદરે કેટલું ડિસ્કાઉન્ટ મળે? હવે ત્રણ ડિસ્કાઉન્ટ આપ્યો હોય તો એ સૂત્રની રીતે થાય, પણ તમારે બે વાર દાખલો ગણવો પડે. કેવી રીતના? તો હમણાં હું તમને સમજાવું છું. બરાબર છે? ત્યારે સક્સેસિવની રીત ઇઝી લાગશે. શું કામે? કારણ કે સક્સેસિવની રીતમાં એક પ્રકારનું સૂત્ર આવતું નથી, ડાયરેક્ટ તમારે ગણતરી જ કરવાની છે. હવે પહેલાં જો સૂત્રની રીતે દાખલો ગણી તો કેવી રીતના થાય, તો આપને ખબર છે, જો સૂત્રમાં પહેલાં બેનો શું કરી છે, સરવાળો, અને એના ગુણાકારને શું કરી છે, 100 વડે ભાગી માઇનસ કરી નાખી. તો ડાયરેક્ટ શોર્ટકટથી કરું છું, સૂત્રથી રીતે કરવો હોય તો 10% અને 20% કેટલું મળે? તો 10% અને 20% કેટલું મળશે? તો 10% અને 20% હમણાં જ આપણે ગોઈતું, 10% અને 20% કેટલું મળે? તો 28 મળે. બરાબર છે? એટલે ફરી એકવાર ગણું છું, એટલે કેટલું થશે? તો જો બેયનો સરવાળો કરશો એટલે 30. ડાયરેક્ટ શોર્ટકટથી દાખલો ગણું, જોજો સૂત્રની રીતે પહેલાં બેયનો સરવાળો કરશો એટલે કેટલા થશે? 30 માઇનસ બેયનો ગુણાકાર ભાગ્યા 100, એટલે 20×10/100. એટલે જવાબ કેટલો આવશે? તો કે ભાઈ 30 માંથી 2 × 2, એટલે જવાબ આવશે 30 માંથી 2 બાદ કરશો એટલે જવાબ આવશે કેટલો? તો 28. હવે 28નું પાછું કોની એરે ગણવાનું? 30 એરે. જોજો ખાસ, એ 28નું પાછું કોની એરે ગણવાનું? તો 28નું પાછું મારે 30 એરે ગણવાનું. હવે 28નું પાછું 30 એરે ગણશો એટલે કેટલા થશે? તો કે ભાઈ 28 વત્તા 30 માઇનસ 28×30/100. 1010 ઉડી ગયા. અહીંયા હિસાબ કરશો એટલે કેટલા થશે? તો કે ભાઈ 30 વત્તા 28, એટલે જવાબ કેટલો આવશે? 58. માઇનસ અહીંયા 28×3 કરશો એટલે કેટલા થશે? તો 8×3=24 ચોગડો વધી પડી 2, 3×2=6 અને 2×8 8.4. હવે 58માંથી 8.4 બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે? તો કે 49.60. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બીની અંદર. એટલે આપણો સાચો જવાબ કયો થશે? ઓપ્શન નંબર બી. તો જ્યારે ત્રણ ડિસ્કાઉન્ટ આપે વિદ્યાર્થી મિત્રો, તો તમારે સૂત્રનો બે વાર ઉપયોગ કરવો પડશે. બરાબર છે? પણ સક્સેસિવની રીતે તમારે ક્યાંય સૂત્રનો ઉપયોગ નહીં કરવો પડે. ડિસ્કાઉન્ટ કેટલા છે? તો કે 10%, 20% અને 30%. તો જો 10%, 20% અને 30%. તો 10% એટલે કેટલા થાય? તો કે 10% એટલે 5 થી 9, એટલે 10 થી 9. 20% એટલે કેટલા થઈ જશે? 5 થી 4. અને 30% એટલે કેટલા થશે? 10 થી 7. બસ હવે ડાયરેક્ટ છેદ ઉડાડ નાખો. અહીંયા છેદ ઉડાડશો એટલે 2×2=4, અહીંયા 2×5=10, 2×5=10. કેટલો જવાબ આવ્યો? તો 25×25, 25×5 કેટલા થઈ જશે? 125. અહીંયા સાદરૂપ આપશો કેટલા થશે? તો કે 9×7=63. હવે કેટલો ઘટાડો થાય છે? તો કે ભાઈ 125માંથી 63ને બાદ કરો એટલે ઘટાડો મળી જશે કેટલો? તો કે અહીંયા 2 અને અહીંયા કેટલા મળશે? 6. 62નો ઘટાડો થઈ જાય. બરાબર છે? તો 62નો ઘટાડો કોની સાપેક્ષે? તો 125ની સાપેક્ષે. ગુણ્યા કેટલા? તો કે 100. હવે છેદ ઉડાડશો એટલે કેટલા થશે? તો છેદ ઉડાડશો એટલે 25×5=125, 25×4=100, 62નો 4 એરે ગુણાકાર કરશો એટલે કેટલા થશે? 4×2=8, અને અહીંયા 6×6=24, એટલે 248/5. પણ આપણે ક્યાંય 248/5 નહીં કરીએ, ડાયરેક્ટ 2 એરે ગુણાકાર કરશી. આનો 248નો 2 એરે ગુણાકાર કરશો એટલે કેટલા થશે? તો 8×16નો છગડો વધી પડશે 1, 4×2=8 ને 1=9, અને 2 ના ડબલ 4, અને છેલ્લેથી એક સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેશો એટલે જવાબ કેટલો આવશે? 49.6. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર બીની અંદર. બરાબર છે? 5 સાથે ક્યાંય ભાગાકાર કરવાનો નથી. આપણે દર રવિવારે એક શોર્ટકટ મૂકી છે, એની અંદર આપણે શોર્ટ ટ્રીકમાં શીખવાડ્યું છે કે ભાગાકાર 5 સાથે જ્યારે હોય, બરાબર છે, ભાગાકાર જ્યારે 5 સાથે આવે ત્યારે 5 સાથે ભાગાકાર નહીં કરવાનો, ગુણ્યા 2 કરીને છેલ્લેથી એક સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાનો. બરાબર છે? છેલ્લેથી એક સંખ્યા આગળ શું કરવાનો? પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 5 એરે ભાગાકાર થઈ જશે. એટલે જો જ્યારે 3 ડિસ્કાઉન્ટ આપે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમે સૂત્રની રીતે કરશો તો લાંબી ગણતરી થશે. સૂત્રથી નહીં ગણવો, શેનાથી ગણવો? સક્સેસિવથી. બરાબર છે? સક્સેસિવથી મેં તમને એ ગણતરી તમને શીખવાડેલી છે, અને સક્સેસિવમાં કાંઈ અઘરું નથી. તમને ગુણોત્તર આપણે પહેલેથી શીખવાડતા આવ્યા છે. બરાબર છે? ગુણોત્તર એક તમારે સાચો લખવાનો. ગુણોત્તર લખાઈ જાય પછી કેટલા વધે છે ને કેટલા ઘટે છે, બસ એ જ આપણે કરવાનું છે. નફો ખોટ આખું એના ઉપર જ આપણે જોકે ગણ્યું છે. બરાબર છે? કેટલા વધે છે ને કેટલા ઘટે છે. ત્યાર પછીનો દાખલો જોવો. જો એ જ દાખલો છે, 3 કેસ આપેલા છે ડિસ્કાઉન્ટના.
20%, 10% અને 5% ક્રમિક ડિસ્કાઉન્ટ એકંદરે કેટલું થાય? એટલે 20% એટલે કેટલા થઈ જશે? 5 થી 4. 10% એટલે કેટલા થશે? 10 થી 9. અને 5% એટલે કેટલા થઈ જશે? 20 થી 19. સાદરૂપ આપશો એટલે કેટલા થશે? તો જો અહીંયા સાદરૂપ આપશો એટલે 5 ચોકને 20, ગુણાકાર કરશો એટલે કેટલા થશે? 25. 25 × 10 એટલે જવાબ આવશે 250. અહીંયા ગુણાકાર કરશો એટલે કેટલા થશે? તો 19 × 9 = 171. તો જો કેટલા ઘટાડો થાય છે? તો કે 171 બનવા માટે 250માંથી 171ને બાદ કરી નાખો. કેટલા આવશે? તો અહીંયા 1, અહીંયા ઉપર 9, અહીંયા 10. 10 માંથી 9 જાય એટલે જવાબ આવશે કેટલા? તો કે 10 માંથી 1 જાય એટલે 9. 9 માંથી 7 જાય એટલે 2. 2 ને 5 કેટલા થઈ ગયા? 7. જવાબ આવશે 0. એટલે 79નો ઘટાડો થયો. કોની સાપેક્ષે? તો બેઝ મારી પાસે કોણ છે? તો કે બેઝ મારી પાસે છે 250. ગુણ્યા કેટલા થઈ જશે? તો કે 100. હવે જોજો હું છેદ કેવી રીતના ઉડાડું છું. તો કે આ 250માં 0 છે ને એનું અલગથી લખું છું. ગુણ્યા 10. 250માં જે 0 હતો એને મેં અલગથી લખ્યા. શું કામ હે? છેદ ઉડાડવા ઇઝી પડે એટલે. હવે જો કેટલા થઈ જશે? 25 ચોકુને 100. હવે ગુણાકાર કરશો એટલે કેટલા થશે? તો કે 9 ચોક 36નો છગડો વધી કેટલી આવશે? તો કે 3. 7 ચોક 28. 28 ને 3 કેટલા થઈ જશે? 31. એટલે 316 આવ્યા, પણ છેદમાં 1 10 હતા એટલે પાછળ 1 પોઈન્ટ મૂકી દેશો એટલે કેટલા આવશે? 31.6% આવશે. અને કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડીની અંદર. ત્યાર પછીનો દાખલો જુઓ, શું કહે છે? તો કે ભાઈ, એક વસ્તુ 20% ડિસ્કાઉન્ટ ઉપર વેચવામાં આવે છે અને રોકડા પર ચૂકવણી 30% વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે. જો બાબુએ 2240 રૂપિયામાં રોકડેથી ચૂકવીને વસ્તુ ખરીદી હોય તો વસ્તુની છાપેલી કિંમત શું હશે? તો જો પહેલી વાર શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો પહેલી વાર 20% ડિસ્કાઉન્ટ મળે છે એટલે કેટલા થઈ જશે? 5 થી 4. બીજી વાર શું થાય છે? તો કે 30% વધારાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે. તો 30% એટલે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 10 થી 7. ગુણાકાર કરી નાખો કેટલા થશે? તો કે ભાઈ 5 દાણ 50, અહીંયા 7 ચોક 28. આ તમારી છાપેલી કિંમત છે. આ કઈ છે? તો કે ચૂકવેલી કિંમત. તો ચૂકવેલી કિંમત કેટલી છે? તો કે 2240 છે. તો 28 બરાબર હું શું કરીશ? તો કે ચૂકવેલી કિંમત એટલે 2240 સરખાવી દઈશ. અત્યારથી શું કરીશ? તો કે 7 ચોક 28 એટલે બે બાજુ 4 આવીને છેદ ઉડાડીશ એટલે કેટલા થશે? તો કે 2240 ભાગ્યા 4. 4 તેરી 12, ચોકે ચોકે 16, અને 4 5 કેટલા થઈ જશે? 20. જવાબ કેટલો આવશે? તો કે 2 અને 4, 4 6 24, ઉપરથી ઉતાર્યો 0 એટલે અહીંયા 0 થઈ જશે એટલે જવાબ કેટલો આવશે? 560. એટલે 4 આવીને છેદ ઉડાડ્યા એટલે જવાબ કેટલો આવ્યો? તો કે 560 આવ્યો. હજી 7 આવીને છેદ ઉડાડશો એટલે કેટલા થશે? તો 1 ગુણોત્તરનું મને મૂલ્ય મળશે 8 7 અને 56, એટલે 1 ગુણોત્તરનું મને મૂલ્ય મળ્યું 80. મારી પાસે કેટલો ગુણોત્તર છે? તો કે 50 ગુણોત્તર છે. તો 50 × 80 કરશો એટલે 8 5 40, પાછળ 2 00, એટલે જવાબ આવશે છાપેલી કિંમત કેટલી છે? તો કે 4000. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એની અંદર. ત્યાર પછીનો દાખલો જુઓ, શું કહે છે? તો કે જો છાપેલી કિંમત ઉપર 30% ડિસ્કાઉન્ટ અને 20% અને 10% સતત 2 ડિસ્કાઉન્ટના સાથેના વેચાણ કિંમતનો તફાવત 72 છે તો વસ્તુની છાપેલી કિંમત શું છે? જોજો અહીંયા ખાસ, પહેલી વાર શું કહે છે? તો કે 30% ડિસ્કાઉન્ટ આપ્યું, અને બીજી વાર એવું કહે છે એક્સ્ટ્રા 2 ડિસ્કાઉન્ટ આપે છે, 20% અને 10%, ક્રમિક 2 ડિસ્કાઉન્ટ આપે છે, 20% અને 10%ના 2 સતત 2 ડિસ્કાઉન્ટ આપે, સતત એટલે ક્રમિક, અને 2ની વેચાણ કિંમતનો તફાવત 72 રૂપિયા છે તો છાપેલી કિંમત શું હશે? તો જો પહેલી વખત 30% ડિસ્કાઉન્ટ આપે છે એને અલગ રાખો, પહેલી વખત 30% ડિસ્કાઉન્ટ આપે છે એને અલગ રાખ્યું, હવે બીજી વખત 20% અને 10% ડિસ્કાઉન્ટ મળે છે તો એનું એકંદરે ડિસ્કાઉન્ટ કેટલું થશે? ટોટલ ડિસ્કાઉન્ટ તો 28% થશે. કેમ ખબર પડી? તો હમણાં જ આપણે ગણ્યું હતું 10% અને 20% ડિસ્કાઉન્ટ, બરાબર છે? 10% અને 20% ડિસ્કાઉન્ટ કેટલું થયું હતું? તો 28% થયું હતું. એટલે જો ન ખબર હોય તો ફરીથી એકવાર સમજી લ્યો, 10% અને 20% એકંદરે ડિસ્કાઉન્ટ કેટલું થશે? તો કે 2નો સરવાળો માઇનસ 2નો ગુણાકાર, અને છેદમાં કેટલા? તો કે 100. સાદરૂપ આપશો એટલે કેટલા થશે? તો કે 10 વત્તા 20 એટલે 30. 30 માઇનસ 2, કારણ કે 0 0 ઉડી જશે, અને 30 માઇનસ 2 એટલે 28%. એટલે 2નું એકંદરે ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? તો 28%. અને જો આમ દાખલો ન ગણવો હોય તો સક્સેસિવ કેવી રીતના દાખલો ગણશો વિદ્યાર્થી મિત્રો? તો 20% એટલે કેટલા થઈ જશે? 5 થી 4. 10% એટલે કેટલા થશે? 10 થી 9.
હિસાબ કરો કેટલા થઈ ગયા, 10 5 50, અહીંયા કેટલા થઈ જશે, 9 4 36. હવે ટોટલ કેટલો ઘટાડો થાય, તો કે 14 ઘટાડો થાય. કોની હિસાબ એક છે, તો બેઝ મારી પાસે છે 50 × 100. 50 × 100 એટલે જવાબ આવશે 14 × 28%. ચાલો બે રીતે આપણે દાખલો ગણ્યો, 2 × 28% જવાબ આવી ગયો. હવે શું કહે છે, હવે એવું કહે છે કે 2ની વેચાણ કિંમતનો તફાવત 72 છે. તો 2નો તફાવત 72 આપ્યો, તો ટકાવારીમાં કેટલો તફાવત છે, તો ટકાવારીની અંદર 2% ફેરફાર છે. અને કેના બરાબર છે, તો કે 72 બરાબર છે. તો 1% મૂલ્ય કેટલું થઈ જશે, તો કે 1% મૂલ્ય થઈ ગયું 36, કારણ કે 36 × 2 કેટલા થશે, 72. તો 1% મૂલ્ય 36 થઈ ગયું. તો 100% મૂલ્ય જોતું હોય તો કેટલા થશે, તો કે 100% એટલે બે બાજુ 100 વડે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 3600. કયા ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછીનો દાખલો શું કહે છે, તો કે ભાઈ એક અપ્રમાણિક દુકાનદાર 10% નફામાં ચોખા વેચે છે, અને તે જ સમયે વજનમાં 20% ઓછો વજન કરે છે, તો એકંદરે નફાની ટકાવારી કેટલી હશે. તો જો 10% નફામાં ચોખા વેચે છે એટલે કેટલા થઈ જશે, 10 × 11. શું કામે, નફો થાય છે એટલે. હવે એવું કહે છે 20% ઓછામાં વજન કરે છે, તો 20% ઓછામાં એટલે કેટલા થઈ જશે, 5 થી 4, કારણ કે જો અહીંયા શબ્દ વાપરેલો છે ઓછા, જો વધુ વાપરેલો તો કેટલા થાત, 5 થી 6. અહીંયા શબ્દ વાપરેલો છે ઓછા એટલે કેટલા થઈ જશે, 5 થી 4. હવે આપણે ખબર છે શું કરીએ છીએ, ગુણોત્તર બદલી જશે, તો ગુણોત્તર બદલશે એટલે કેટલા થશે, 4 થી 5. ટોટલ હિસાબ કરશો તો કેટલા થશે, તો 10 × 4 = 40. અહીંયા ટોટલ હિસાબ કરશો તો કેટલા થશે, 11 × 5 = 55. કેટલો વધારો થયો, તો કે 15નો વધારો થયો. કોની સાપેક્ષે, તો બેઝ મારી પાસે છે 40 એટલે 40ની સાપેક્ષે. × 100, છેદ ઉડાડશો એટલે કેટલા થશે, તો જો અહીંયા છેદ ઉડાડેલ 0 0 0 0 ઉડી ગયા, હજી છેદ ઉડાડશો એટલે કેટલા થશે, 2 × 4. અહીંયા છેદ ઉડાડશો એટલે કેટલા થશે, 5 × 10. 15 × 5 = 75 / 2, અને 75 / 2 એટલે કેટલા થશે, 37.5. કયા ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર એની અંદર. ફરીથી એકવાર દાખલો સમજો, દાખલામાં તમને શું કીધું છે, તો કે પહેલી વખત તમને કીધું 10% નફો થાય. હવે 10% નફો એટલે કેટલા થઈ જશે, 10 × 11. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, 20% ઓછામાં વજન કરે છે એટલે 20% ઓછાનો ગુણોત્તર કેટલો થઈ જશે, 5 થી 4. અને જ્યારે આપણે અપ્રમાણિક દુકાનદારનો કન્સેપ્ટ સમજ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું ગુણોત્તર હંમેશા બદલાઈ જશે, એટલે ગુણોત્તર બદલાવશો એટલે કેટલા થશે, 4 થી 5. બસ હવે સાદુરૂપ આપી દો, જો અહીંથી બીજી રીતે તમે કરી શકો. પહેલાં આપણે હમણાં ગણિત રીત ગણાવું, કેવી રીતના, તો કે ભાઈ 10 × 40 થશે, 11 × 5 = 55 થશે, એટલે 15નો વધારો થયો, તો કોની સાપેક્ષે, 40ની સાપેક્ષે, ગુણ્યા કેટલા, તો કે 100. છેદ ઉડાડશો એટલે કેટલા થશે, તો જો 0 0 ઉડી ગયા, 5 × 2 = 10, 2 × 2 = 4, 15 × 5 = 75, 75 / 2 એટલે જવાબ આવશે 37.5%. અને જો આમ ન કરવું હોય તો, તો આપને ખબર છે સક્સેસિવની અંદર તમે ક્રોસમાં કટિંગ કરી શકો, બરાબર છે, સક્સેસિવમાં તમે ક્રોસમાં કટિંગ કરી શકો. કેવી રીતના, તો જો અહીં ક્રોસમાં કટિંગ કરશો એટલે કેટલા થશે, 5 × 2 = 10. હવે ગુણાકાર કરો કેટલા થઈ ગયા, તો કે ભાઈ 4 × 2 = 8, અહીં કેટલા થઈ જશે, 11. 3નો વધારો થયો, કોની સાપેક્ષે, 8ની સાપેક્ષે, × 100. અને અપૂર્ણાંકમાં આપણે ટકાવારીનો જે પહેલો જ લેક્ચર હતો એની અંદર જોઈ ગયા છીએ, 3/8 એટલે કેટલા થાય, 37.5. શું કામે, તો કે 1/8 છે ને 12.5 થાય. 1/8 કેટલા થાય, 12.5 થાય. આ 12.5ના કેટલા ગણા છે, 3 ગણા છે, એટલે 3/8 એટલે જવાબ કેટલો થશે, 37.5% થશે. અને કયા ઓપ્શનમાં, તો ઓપ્શન નંબર એની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર જે આપણે નફો ખોટ ભણ્યા છે, બરાબર છે, નફાખોટની મેગા ટેસ્ટનું આપણે આયોજન કરેલું છે, બરાબર છે, એટલે નેક્સ્ટ સેશનની અંદર આપણે નફાખોટની મેગા ટેસ્ટ સાથે આપણે મળશું. થેન્ક યુ.